વિવિધ યોજનાઓના સહાય તથા મંજૂરી હુકમનો એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વર્ગીય વડાપ્રધાન અટલજીના જન્મદિવસ તારીખ પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તેમણે કહ્યું કે ભૂતકાળમાં પણ સરકારના તમામ વિભાગો કાર્યરત હતા પરંતુ લોન કે સહાય મેળવવા પગના તરિયા ઘસાઈ જતા હતા આજે લાભાર્થીઓને શોધી સામેથી જેને લાભો આપવામાં આવે છે તે સુશાસનનું પરિણામ છે તેમણે જણાવ્યું કે ગરીબોને તેમના હકો આપવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દરેક તાલુકા મથકે ગરીબ કલ્યાણ મેળાઓ યોજી લાભો આપવાની શરૂઆત કરાવી હતી તેવી જ રીતે સુશાસન સપ્તાહની ઉજવણીના આજે પાંચમા દિવસે સામાજિક ન્યાય અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા છે સંસદ પરબતભાઈ પટેલે કહ્યું કે તમામ ગરવિહોણા લોકોના માથે છત પૂરી પાડવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે આ સપનાને સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ આવાસ યોજનામાં ઘર બનાવવા લાભાર્થીને સહાય આપવામાં આવે છે તેમણે કહ્યું કે આ સરકારે ગરીબો મહિલા અને બાળકોના આરોગ્યની કાળજી લેવા અનેક આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે સારા આરોગ્ય કાર્યક્રમ હેઠળ સારામાં ભણતા તમામ બાળકોના આરોગ્યની તપાસ કરી જરૂર જણાય સારવાર આપવામાં આવે છે દવાઓના અભાવે કોઈ દુઃખી ન થાય તે માટે ગરીબ લોકોને રૂપિયા પાંચ લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવે છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં આઠ કરોડ પરિવારોને ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે જેનાથી બહેનોને ચૂલો ફૂંકવા અને બી અને બીમારીઓમાંથી મુક્તિ મળી છે સંસદે કહ્યું કે સરકારના આગોતરા આયોજનના લીધે આપણે કોરોનાની પહેલી બીજી લહેરમાંથી હેમખેમ બહાર નીકળ્યા છે હવે જ્યારે ત્રીજી લહેર આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરાઈ છે પરંતુ આપણે પણ એક જવાબદાર નાગરિક તરીકે માસ્ક પહેરીએ વારંવાર હાથ ધોઈએ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ જેથી સુરક્ષિત રહી શકીએ રાજ્યસભાના સંસદ દિનેશભાઈ અનાવાડિયાએ જણાવ્યું હતું કે તારીખ પચીસ ડિસેમ્બર પૂર્વે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસથી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તેમણે કહ્યું કે ભૂતકાળમાં લાભાર્થીઓ સુધી લાભો પહોંચતા જ ન હતા આજે લાભાર્થીઓને સામેથી લાભ આપવામાં આવી રહ્યા છે અને સુશાસન ઉત્તમ ઉદાહરણ છે રાજ્યસભાના સંસદ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સરકારમાં યોજનાની સહાય લીધી લાભાર્થીઓમાં ખાતામાં જમા થાય છે સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓના લાભ લેવા અનુરોધ કરતા તેમણે જણાવ્યું કે સત્તા દ્વારા લોકોની સેવા કરી શકાય તેવા ભાવ સાથે અમારી સરકાર કામ કરે છે ત્યારે સરકારની યોજનાઓનો લાભ લઈ આગળ વધીએ આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ હૈતલબેન રાવલ અગ્રણીઓ સર્વે હિતેશભાઈ ચૌધરી દિનેશભાઈ પટેલ ડૉક્ટર અરુણ આચાર્ય કલાભાઈ મકવાણા હસમુખભાઈ પઢિયાર ચીમનભાઈ સોલંકી ધેંગાભાઈ પરમાર રમેશભાઈ જાકેશ ભરતભાઈ પરમાર અશ્વિન સક્ષેના વિજય ચક્રવર્તી બાલકૃષ્ણ જીરાલા સહિત પદાધિકારીઓ પ્રાયોજના વહીવટદાર એમ બી ઠાકોર ચા કલ્યાણ નાયબ બાગાયત નિયામક એચ આર પરમાર સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અશુક રાણાવાસિયા ટીવી પાલનપુર